हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन स्टडी में तमारा सौनु स्वागत छे। विद्यार्थियों, आपणुं धोरण छे चौथुं अने विषय छे गणित। गणित विषय अने चौथुं धोरण एमां विद्यार्थियों आपणे स्वाध्याय पोथीना माध्यमथी एकम त्रण जे छे भणी रह्या हता एमां प्रश्न नंबर 9 सुधी आपणे पूराई गयुं छे। आजना विडियोमां आपणे प्रश्न नंबर 10 थी पूरवा जई रह्या छीए। दरेक विद्यार्थीओए तमारो तमारी स्वाध्याय पोथी जे छे એ ખુલ્લી રાખવાની છે। એમાં હું તમને જે રીતે કરાવું એ રીતે વિડીયોમાંથી જોતા જોતા જ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરતા જવાનું છે। પ્રશ્ન નંબર 10 એમાં સૂચના વાંચું છું હું। નીચેના કોષ્ટકમાં હોડીનું નામ, ટિકિટના દર અને ફરવાનો સમય આપેલો છે। તેના પરથી નીચે આપેલ દાખલાના જવાબ ગણતરી કરીને આપો। હવે જુઓ, આપણને કઈ કઈ વસ્તુ આપેલું છે તો કે હોડીનું નામ, ટિકિટનો દર એટલે કઈ હોડીમાં બેસવાના કેટલા રૂપિયા છે એ, અને ફરવાનો સમય। સૌથી પહેલાં છે ડબલ ડેકર, તો ડબલ ડેકર હોડીમાં ટિકિટનો દર 30 રૂપિયા છે અને ફરવાનો સમય કેટલો છે તો કે 45 મિનિટ ફરવા દે છે। પછી પેડલ બોટ, તો પેડલ બોટમાં 15 રૂપિયા છે અને 30 મિનિટ સુધી ફરવા દે છે। પછી મોટર બોટ, તો મોટર બોટમાં 25 રૂપિયા છે અને 20 મિનિટ સુધી ફરવા દે છે। અને હલેસાવાળી બોટ, તેમાં 15 રૂપિયા અને 45 મિનિટ સુધી ફરવા દે છે। હવે એની ઉપરથી આપણે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ। એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે। જુઓ વિદ્યાર્થીઓ, હવે આપણને શું કીધું છે, 1 કલાક। હવે 1 કલાકની અંદર મિનિટ કેટલી હોય, તો કે 60 મિનિટ હોય। 1 કલાકની અંદર 60 મિનિટ હોય, 60 મિનિટ એટલે 30 મિનિટ + 30 મિનિટ થઈ, તો 1 કલાકની અંદર 60 મિનિટ હોય તો 60 ભાગ્યા 2, 2 × 3 = 6, 0 0 0 એટલે કે 30 મિનિટ થઈ। હવે કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે, આપણને શું કીધું છે। હવે જો 1 ફેરો કરતાં લાગતો સમય બરાબર 1 × 60 મિનિટ / 2, 1 કલાકમાં 2 ફેરા કરે છે। હવે તો આપણે એવું જોયું હોય કે 1 ફેરો કરવા માટે કેટલો સમય લાગે, તો 60 મિનિટ એટલે કે 1 કલાક / 2, તો 60 / 2 કરીએ તો થશે 30 મિનિટ, કેટલી, તો કે 30 મિનિટ। હવે પેડલવાળી બોટ 1 કલાકમાં 2 ફેરા ફરશે, જુઓ 30 મિનિટવાળી કઈ બોટ છે, તો કે પેડલ બોટ જે છે ઈ છે। પેડલ બોટ 30 મિનિટવાળી છે, તો એ 1 કલાકમાં 2 ફેરા ફરશે। એના પછી જોઈએ આપણે બીજો પ્રશ્ન, કઈ હોડી ઓછા રૂપિયામાં વધુ સમય ફેરવે છે, તો કે કઈ, તો કે આપણે જોયું હતું હલેસાવાળી બોટ। જુઓ, હલેસાવાળી બોટ છે એનો ટિકિટનો દર 15 રૂપિયા જ છે અને સમય કેટલો છે એનો 45 મિનિટ છે, તો હલેસાવાળી બોટ જે છે એ ઓછા રૂપિયામાં વધુ સમય ફેરવે છે। જુઓ, આમાં જોઈએ આપણે, હલેસાવાળી બોટના ટિકિટના દર ₹15 અને વિહારનો સમય 45 મિનિટ થાય છે, એટલે આ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે। મેં આમાં લખ્યું છે એમ જ તમારે લખી લેવાનું છે। એના પછી ત્રીજું, બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા, તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે। એક ટુકડી ગઈ અને એણે ચૂકવ્યા કેટલા, તો કે 450 રૂપિયા ચૂકવ્યા છે। તો હવે કેટલા બાળકો બેઠા હશે એ આપણે જાણવું હોય તો કઈ રીતે જાણશું, તો કે કુલ ચૂકવેલા રૂપિયા કુલ કેટલા ચૂકવ્યા હતા, તો કે 450। એક બાળકના હોડીમાં બેસવાના રૂપિયા ત્રીસ, ડબલ ડેકર હોડીમાં બેઠેલા બાળકોની સંખ્યા, તો કે 450 / 30 એટલે કે 15 બાળકો બેઠા। જુઓ, હવે ડબલ ડેકર હોડી
માં ગયા છે તો ડબલ ડેકર હોડીનો ભાવ આપણને ખબર છે કેટલા છે, તો કે ટિકિટનો દર 30 રૂપિયા છે. તો એક બાળકના 30 થયા તો 450ના કેટલા, 450 રૂપિયામાં કેટલા બાળકો બેઠા હશે? તો 450 ભાગ્યા 30 ત્રિરાશિ કઈ રીતે થશે? તો કે એક બાળકના 30 રૂપિયા તો 450 રૂપિયાવાળા કેટલા બાળકો? તો આ સંખ્યા અને આ સંખ્યા, મોટી સંખ્યા ભાગ્યા નાની સંખ્યા, એટલે 450 ભાગ્યા 30. 450 ભાગ્યા 30 કરીએ, અહીં આગળ જોઈએ આપણે, 450 ભાગ્યા 30 તો 30 એકા 30, અહીંયા આગળ 5 અને 3 4માંથી 3 જાય તો 1, 3 અહીંયા આગળ ઉપરથી ઉતાર્યો 0, 3 5 15 એવી રીતે 30 5 150 તો 30 5 150, અહીંયા આગળ 0 0 0, જવાબ શું આવ્યો? તો કે 15. તો 15 બાળકો ડબલ ડેકર હોડીમાં બેઠેલા હશે. એના પછી જાવેદ 2 વખત હોડીમાં બેઠો, તેણે ₹40 ચૂકવ્યા, તેણે 50 મિનિટ ફર્યો, તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? હવે જાવેદ જે છે 2 વખત હોડીમાં બેઠો અને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો. હવે જુઓ, જાવેદે પેડલ બોટ અને મોટર બોટ પસંદ કરી હશે. હવે જોઈએ કઈ રીતે, કારણ કે પેડલ બોટ અને મોટર બોટનો ટિકિટ દર, પેડલ બોટના કેટલા? તો કે 15 રૂપિયા અને મોટર બોટના કેટલા? તો કે 25 રૂપિયા. એટલે 15 વત્તા 25 બરાબર થઈ ગયા 40. જો મેં અહીંયા લખ્યું છે 15 વત્તા 25 બરાબર થઈ ગયા 40. અને એવી જ રીતે પેડલ બોટ અને મોટર બોટનો વિહારનો કુલ સમય કેટલો થાય? તો કે 30 મિનિટ અને 20 મિનિટ. 30 મિનિટ વત્તા 20 મિનિટ એટલે કે 50 મિનિટ થશે, જે આની સાથે મળતું આવે છે. જુઓ, એણે 40 રૂપિયા ચૂકવ્યા બરાબર, તો 40 રૂપિયા અહીંયા થઈ ગયો સરવાળો, અને 50 મિનિટ ફર્યો, તો આ બંનેના સમયનો સરવાળો પણ 50 મિનિટ થાય છે. એટલે જાવેદ શેમાં બેઠો હશે? તો કે પેડલ બોટ અને મોટર બોટમાં બેઠો હશે. એના પછી 11મો પ્રશ્ન, સાચા જવાબ સામે સાચાની નિશાની કરો. હવે જો પહેલો પ્રશ્ન પૂછ્યો છે, આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે, સૌથી જૂના પર નિશાની કરો. હવે સૌથી જૂનું ગુફા ચિત્ર કોને કહેવાય? જે આ બધામાંથી સૌથી વધારે વર્ષ જૂનું હોય. તો સૌથી પહેલું છે 42 વર્ષ જૂનું, બીજું છે 1000 વર્ષ જૂનું, ત્રીજું છે 8500 વર્ષ જૂનું એટલે કે 8500 વર્ષ જૂનું, અને ત્રીજું છે 1300 વર્ષ જૂનું. તો 4200 પણ નહીં, 1000 પણ નહીં અને 1300 પણ નહીં. જવાબ શું આવશે? 8500. 8500 વર્ષ જૂનું એટલે કે 8500 વર્ષ પહેલાંનું ગુફા ચિત્ર છે, તો એ સૌથી જૂનું થયું. એટલે ત્યાં આગળ કરશું આપણે સાચાની નિશાની. એની પછી બીજો સવાલ છે, એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે? સાદી ત્રિરાશી છે કે એક બસમાં 48 બાળકો સમાય, તો 3 બસમાં કેટલા? આવી રીતે ચોકડી, 48 × 3, 48 × 3, 3 8 13 અથવા તો 3 8 કેટલા થશે? 24. 24 ચોગડો વધી પડી 1, 4 13 ચોવીસ બગડો વધી પડી 2, કેટલા થશે? અહીંયા આગળ ફરીથી જોઈએ, ચોગડે 8 48 × 3, 8 13 24, 3 8 24 ચોગડો વધી પડી 2, 4 13 12, 3 4 12, 12 ને 2 14 એટલે કે 144. જવાબ શું આવશે? તો કે 144. તો 144 સામે સાચાની નિશાની કરવાની છે. એના પછી જોઈએ ત્રીજું,
નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો 500થી વધુ જવાબ મળે છે? નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે છે? તો સૌથી પહેલાં જોઈએ આપણે 152 અને 241. 152 અને 241 આ બંનેનો સરવાળો કરશું તો એનો જવાબ 500થી વધુ આવશે નહીં. 152 241 152 241. તો 2 ને 1 3, 5 ને 4 9, અને 2 ને 1 ફરીથી 3. 393 જવાબ આવશે. તો એ 500થી વધુ થયો તો કે નહીં, એટલે આ નહીં આવે. બ છે 321 અને 191, તો 321 વત્તા 192. 1 ને 2 3, 9 ને 2 11 એકડો વધી પડી 1, 1 ને 3 4 ને 1 5, 513 જવાબ શું આવ્યો? 513, જે 500થી વધુ છે, એટલે ત્યાં આગળ કરશું આપણે સાચાની નિશાની. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 12, કેટલા વાગે શું કર્યું જોડકા જોડો? તો સૌથી પહેલું છે નર્મદાનો પુલ પસાર કર્યો, તો ક્યારે પસાર કર્યો? તો કે જવાબ આવશે ક, સવારે 9 ને 10, એટલે અહીંયા આગળ 1ની સામે જવાબ આવશે ક. એના પછી ભીમબેટકાના ગુફા ચિત્રો જોયા, ભીમબેટકાના ચિત્રો જોયા, તો ક્યારે જોયા? તો કે સવારે 11:30, એટલે કે જવાબ આવશે ઈ, 2ની સામે ઈ. પછી ત્રીજું, પેટ્રોલ પંપ ઉપર ક્યારે હતા? તો કે સવારે 9:30. તો પેટ્રોલ પંપ ઉપર જવાબ આવશે ફ, ત્રીજા સામે જવાબ આવશે ફ. પછી ચોથું, નૌકાવિહાર, તો નૌકાવિહાર બપોરે 3 વાગે, અ, જવાબ આવશે અ. એના પછી ભોજન લીધું ક્યારે? તો કે બપોરે 12:30, એટલે જવાબ આવશે ડ. અને ચોથું, હોશંગાબાદ પરત ફર્યા ક્યારે? તો કે રાત્રે 6 વાગે, એટલે જવાબ આવશે બ. મેં જેમ આમાં જવાબ લખેલા છે એ રીતે તમારે પણ મૂળાક્ષર જે છે આ રીતે લખવાના છે. આજનો વિડીયો વિદ્યાર્થીઓ આપણે અહીં સુધીનો રાખીએ. પૂરક સ્વાધ્યાય જે છે આવતા વિડીયોમાં ભણશું. મેં તમને જેટલું કરાવ્યું એટલું તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ અક્ષરે પેન્સિલની મદદથી પૂરી લેવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.